ઉપલેટામાં રામ મંદિર ખાતે પૂનમ અને મહાયોગ નિમિત્તે 1008 દીવાઓની જ્યોત કરી અને સાથે જ મહાદેવની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી। પુરાણોમાં જણાવ્યા પ્રમાણે મલ્લિકાર્જુન યુગ અંદાજે 40-50 વર્ષે આવે છે તેવું ઋષિ મુનિઓ અને શાસ્ત્રોમાં જણાવ્યું છે। આ મલ્લિકા અર્જુન યુગમાં કોઈ પણ શ્રદ્ધાળુ કે મનોકામના કરનાર વ્યક્તિ પોતાની જે કંઈ મનોકામના મનમાં લે છે તેને ભગવાન પાસે પૂરી શ્રદ્ધા અને ભાવનાથી પૂજા અર્ચના કરે છે। તેમની તમામ મનોકામના દેવોના દેવ મહાદેવ અચૂક પૂર્ણ કરે છે તેવું શાસ્ત્રોમાં પણ જણાવેલ છે। મલ્લિકા અર્જુન યુગની જો વાત કરવામાં આવે તો આજના દિવસે મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ છે તે સ્વયંભૂ ઉત્પન્ન થઈ અને તેમની સ્થાપના પણ થઈ હતી તેવું પુરાણોમાં જણાવ્યું છે। આજના દિવસે કરેલા જાપ મારા કે અનુષ્ઠાન કરો તેમનું અનેકો ગણું ફળ અને પરિણામ મળે છે તેવું પણ વિદ્વાનો દ્વારા જણાવાયું છે। આજના દિવસ શ્રદ્ધાળુ અને ભક્તો દ્વારા જે કોઈ પણ પ્રાર્થના અને પૂર્ણ પ્રભુ પાસે પૂર્ણ મનોકામના મંગાઈ છે તે ભગવાન ભોળાનાથ અચૂક પૂર્ણ કરે છે। આવા શુભ યોગને લઈને ઉપલેટા રામ મંદિર ખાતે સેવકો અને સંચાલકો દ્વારા ભગવાન ભોળાનાથના મંદિરોમાં 1008 દીવડાઓની જ્યોત કરી અને મહાદેવ અને ભોળાનાથના શિવલિંગ પર સુશોભિત કરવામાં આવ્યું હતું જેમાં ઓમ નમઃ શિવાય દીવાઓના જ્યોતથી લખવામાં આવ્યું હતું। આવા સુપ્રસંગે અને આવા મહાયોગમાં કરેલી મહાપૂજામાં ઉપલેટા તેમજ આસપાસના પંથકના શ્રદ્ધાળુઓ અને ભક્તો આરતીનો લાભ લેવા આરતીના અને ભગવાનના દર્શન અર્થે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ મહાપૂજા અને 1008 દીવડાઓના જ્યોતના દર્શન અને પૂજા અર્ચના પણ કરી હતી। કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા।